नमस्ते विद्यार्थी मित्रों, शारदा संकुल ट्रस्ट संचालित स्वामी विवेकानंद विद्यालय धोरण 1-8 आप सबनु हार्दिक स्वागत है। मारु नाम रणधीर खाट। आजे अपने धोरण 8 इंग्लिश विषय में यूनिट 1 क्यू फॉर क्वेश्चन एक्टिविटी 4 विषय अभ्यास करीशु। एक्टिविटी 4, योर टीचर विल रीड दिस प्ले फॉर यू। लिसन टू द टीचर एंड देन यू रीड द प्ले साइलेंटली। मित्रों, अहीं एक प्ले एटले के नाटक जेवू आपेलू छे। तमे मित्रों टेलिविजन में आती सब चैनल पर कौन बनेगा करोड़पति कॉन्टेस्ट जोता हशो, तो एमां अपना सुपरस्टार अमिताभ बच्चन जे छे ते प्रश्नोत्तरी करता होय छे अने सामे कॉम्पिटिशन पार्टिसिपंट एटले के स्पर्धकों होय छे। ते आमां जे रीते जे रमत रमाड़े छे एवी ज आपणे अहीं रमत आपेली छे कि फास्ट फिंगर फर्स्ट। आ कौन बरोगा करोड़पति जेवू ज आ जे प्ले छे ये आपेलू छे। चलो आपणे एनो अभ्यास करिए। विकास: हेलो, गुड मॉर्निंग एंड वेलकम एवरीवन। विकास कहे छे कि हेलो गुड मॉर्निंग अने बधाने आवकारे छे, स्वागत छे एवुं कहे छे। टुडे एट अवर स्मिथ विद्यालय वी हेव द 4th एन्युअल स्मार्ट स्टूडेंट ऑफ द स्कूल कॉन्टेस्ट। અહીં એક કોન્ટેસ્ટ રાખવામાં આવ્યો છે, સ્કૂલનું નામ છે સ્મિથ વિદ્યાલય। આજે અમારી સ્કૂલ સ્મિથ વિદ્યાલયમાં અમે 4th એન્યુઅલ વાર્ષિક એન્યુઅલ એટલે કે વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ રાખવામાં આવ્યું છે। અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ of this competition। અને અમારા ઇંગ્લિશ શિક્ષક મિસ્ટર પરમાર તે કોમ્પિટિશન એટલે કે સ્પર્ધાના આતિથ્ય કરનાર છે, એટલે કે અતિથિ છે, મહેમાન છે। એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાય, અને તેમની સાથે સ્કોર કહેનાર એટલે કે સ્કોરર કોણ છે, તો મિસ્ટર બ્રાઇટ છે। હી ઇઝ ઓન લેપટોપ, અને તેમને પોતાનું લેપટોપ છે। અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ, અને અમારી સ્કૂલના જે પ્રિન્સિપાલ જે છે તેઓ મિસ્ટર શર્મા તજજ્ઞ છે। ટુડે વી હેવ 9 કન્ટેસ્ટન્ટ્સ એટલે કે સ્પર્ધામાં ભાગ લેનાર। આજે આપણી પાસે કેટલા છે, 9 એટલે કે 9 સ્પર્ધકો છે। દે હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, અને તેમની સામે કમ્પ્યુટરની સ્ક્રીન આપેલી છે। ઓલ ઓફ અસ આર ઇગલી અવેટિંગ ધ સ્ટાર્ટ, અને આપણામાંથી બધાને બહુ જ આતુરતાપૂર્વક આ જે કોન્ટેસ્ટ છે તેની શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે। ઈગર એટલે કે આતુર, અને ઈગરલી એટલે કે આતુરતાથી। સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, તો ચાલો આપણે કહેશે આપણો સમય બરબાદ ના કરીએ અને સ્પર્ધા ચાલુ કરીએ। મિસ્ટર પરમાર કહે છે, મિસ્ટર પરમાર સે થેન્ક યુ વિકાસ, હે એવરી વન વેલકમ અગેન, તમારા બધાનું ફરીથી સ્વાગત છે। એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધી પાર્ટિસિપન્ટ્સ, અને સ્પર્ધામાં ભાગ લેનાર બધા જ સ્પર્ધકોને ઓલ ધ બેસ્ટ એવી બધાએ આપે છે। કોન્ટેસ્ટન્ટ્સ જે ભાગ લેનાર છે તેઓ થેન્ક યુ સર, તેઓ સાહેબનો આભાર માને છે। મિસ્ટર પરમાર ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ। તો એ મિત્રો અમિતાભ બચ્ચનની કોણ બનેગા કરોડપતિ સ્પર્ધા જો જોતા હોય તો એમાં અલગ અલગ સ્પર્ધકો બેઠા હોય છે, અને તેમાં પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, તો એમાં એક પ્રશ્ન પૂછવામાં આવે છે, અને એ પ્રશ્નમાં જે કોઈ વહેલો
એટલે કે સૌથી ઝડપી જવાબ આપી દેશે તે હોટ સીટ, જે અમિતાભ બચ્ચન સામે બેસે છે તેને હોટ સીટ કહે છે, એની ઉપર બેસવાનો તેને ચાન્સ મળે છે. તો અહીં એવું જ છે. તો પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે ઓકે, રેડી? આઈ વિલ ગીવ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. હું તમને એક પ્રશ્ન આપીશ તમારા કમ્પ્યુટર પર. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ, અને તમને વધારેમાં વધારે જવાબ આપવા માટે 7 સેકન્ડનો સમય આપવામાં આવશે. ધ કોન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. હવે એમ કહે છે કે એ સ્પર્ધક જે સૌથી ઝડપથી પોતાની આંગળીઓ ફેરવીને કહેશે જવાબ આપશે તે અહીં સ્માર્ટ સીટ ઉપર બેસશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ, તમારો સમય હવે શરૂ થાય છે. પહેલો પ્રશ્ન છે ફાસ્ટ ફિંગરપ્રિન્ટનો. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટન્સ. એટલે આ એક 5 ઓપ્શન આપેલા છે, એ બી સી ડી અને ઈ. તો આ બધા શબ્દો જે છે તે આડાઅવળી ગોઠવાયેલા છે, તેમણે સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલો ઓપ્શન છે એ, બીજો બી ઓપ્શન છે ફ્રેન્ડ, સી ઓપ્શન ટ્રીઝ, ચોથો ઓપ્શન આર, અને ઈ ઓપ્શન છે અવર. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર, હવે જે સ્પર્ધકો હોય છે તેઓ બધા પોતાનો જવાબ સિલેક્ટ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ, અને તેનો સાચો જવાબ છે સી ડી એ બી, સી ડી ઈ એ બી. એટલે આને સાચી રીતે ક્રમમાં ગોઠવતા શું થશે, તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, એ રીતે થશે. મિસ્ટર પરમાર કહે છે ઓકે ધ ટાઈમ ઇઝ અપ, સમય પૂરો થઈ ગયો. લેટ સી, ચાલો જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, કોણ ઝડપી છે? એન્ડ સી ઇઝ નંદિતા ગોસાર, અને તેનો જવાબ જે સાચો આપનાર છે સૌથી ઝડપી તે છે નંદિતા ગોસાર. સી ટુક ઓનલી 3 સેકન્ડ, તેને ફક્ત 3 સેકન્ડમાં જ જવાબ આપી દીધો છે. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. હવે નંદિતા કહે છે તમારું સ્વાગત છે અને અહીં તમે સ્માર્ટ સીટ ઉપર બેસી શકો છો. નંદિતા કહે છે ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. હા કહે છે તમારો આભાર સર, અને હું બહુ નસીબદાર છું, ભાગ્યશાળી છું. લકી એટલે કે નસીબદાર, ભાગ્યશાળી. મિસ્ટર પરમાર, આર યુ રેડી, શું તમે તૈયાર છો? નંદિતા કહે છે યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સર કહે છે હું તૈયાર જ છું, પણ મારે કંઈક કહેવાની ઈચ્છા છે. મિસ્ટર પરમાર કહે છે યસ શ્યોર. નંદિતા કહે છે સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. એટલે સર ગયા વર્ષે, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, આઈ ટ્રાઈડ હાર્ડ, મેં ઘણો જ પ્રયત્ન કર્યો હતો, બટ પણ કુડન્ટ રીચ હિયર, પણ હું અહીં સુધી પહોંચી શકી નહોતી. મિસ્ટર પરમાર કહે છે રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. હા હવે કહે છે તમને ચાન્સ મળ્યો છે, તક મળી છે. ઓકે નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ, ચાલો કહે છે હવે આ જે સ્પર્ધા છે તેના નિયમો જાણી લઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ, હું તમને 6 પ્રશ્ન પૂછીશ. ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશીપ. હવે જે મિસ્ટર પરમાર છે તે કહે છે કે ઇચ કરેક્ટ આન્સર, દરેક પ્રશ્નનો સાચો જવાબ, વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ, તમને ગિફ્ટ આપવામાં આવશે. એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશીપ, અને 6 પ્રશ્નોના જવાબ જો તમે સાચા આપશો તો તમને સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. યુ વિલ ગેટ 200 રૂપીઝ એવરી મંથ, અને તમને દર મહિને જો તમે 6 પ્રશ્નોના જવાબ સાચા આપશો તો દર મહિને તમને 200 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. હિયર ઇઝ મિસ ટિકટિક, અને અહીંયા મિસ ટિકટિક આપેલા છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન, તે તમને પ્રથમ 3 પ્રશ્નો માટે
ફક્ત એક મિનિટનો સમય આપશે. There are three helplines. You can use any two of them. તમારી પાસે કે છે ત્રણ હેલ્પલાઇન છે અને એમાંથી ફક્ત તમે બે હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો છો. રેડી? તો કે છે રેડી. હવે અહીં ત્રણ હેલ્પલાઇન આપેલી છે. એક છે હેલો હેલ્પ, બીજી છે એક્સપર્ટ એડવાઇસ અને ત્રીજી છે સ્ટુડન્ટ્સ સપોર્ટ. એ ત્રણ હેલ્પ એટલે હેલો હેલ્પ એટલે કે કોઈને ફોન કરવાનો, એક્સપર્ટ એડવાઇસ એટલે કે જે તજજ્ઞ હોય તેમની સલાહ લેવાનો, અને ત્રીજું છે સ્ટુડન્ટ સપોર્ટ અને કે વિદ્યાર્થીઓનો ટેકો કે વિદ્યાર્થીઓ જે જવાબ કહે તે. હવે આગળ જોઈએ. નંદિતા કહે છે યસ સર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન માય સ્ક્રીન ઇઝ, હવે કમ્પ્યુટરમાં પહેલો પ્રશ્ન આવેલો છે, હુ રોટ ધ પોએમ ગ્રામ માતા, હિયર આર ધ ઓપ્શન્સ. ગ્રામ માતા કવિતા કોને લખી હતી? ચાર ઓપ્શન છે, કરશનદાસ માનેક, કલાપી, ઉમાશંકર જોશી અને પ્રેમચંદ. નંદિતા કહે છે સર ઇટ ઇઝ બી, કલાપી. તો નંદિતા જવાબ આપે છે કે તેનો જવાબ બી છે, કલાપી. મિસ્ટર પરમાર કહે છે આર યુ શ્યોર, શું તમે એ છો, ફાઇનલ છે આ તમારો જવાબ, તમને ખાતરી છે? શ્યોર એટલે કે ખાતરી. નંદિતા કહે છે કે યસ સર, હા સર. મિસ્ટર પરમાર કહે છે ઇઝ ઇટ યુઅર ફાઇનલ ફિક્સ, શું તમારો છેલ્લો જવાબ છે કે છે? તો નંદિતા કહે છે કે યસ સર. મિસ્ટર પરમાર, સો લેટ સી, ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. મિસ્ટર બ્રાઇટને કહે છે કે તમે તમારો સાચો જવાબ બતાવો. કમ્પ્યુટર શોઝ ધ આન્સર, અને કમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો. ઇટ ઇઝ બી, તે જવાબ બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગેમ, તમે પહેલું ભેટ તમે જીત્યા છો. કલાપી બ્રોડ ધીસ ગુજરાતી પોએમ, કલાપીએ આ ગુજરાતી કવિતા લખી હતી. મિસ્ટર પરમાર કહે છે નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન, હવે બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે વિચ સી ટચ ગુજરાત, સી એટલે કે દરિયો, નીચેનામાંથી કયો દરિયો ગુજરાતને સ્પર્શે છે? ઓપ્શન એ અરેબિયન સી, ઓપ્શન બી ધ એરલ સી, ઓપ્શન સી ધ રેડ સી અને ઓપ્શન ડી ધ યલો સી. નંદિતા કહે છે ઓહ આઈ એમ કન્ફ્યુઝડ, હું કહે છે કન્ફ્યુઝ થઈ ગઈ. ઇટ ઇઝ ઇટ મે બી આઈધર બી ઓર સી, તેનો જવાબ બી હોવો જોઈએ કે સી હોવો જોઈએ. મિસ્ટર પરમાર કહે છે મિસ ટિકટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, મિસ ટિકટિક કહે છે ઝડપથી ચાલી રહ્યા છે, એટલે કે તમારી પાસે ફક્ત એક મિનિટનો સમય છે. ઇફ યુ આર નોટ શ્યોર, જો તમને ખાતરી ના હોય તો યુ હેવ હેલ્પલાઇન્સ, તમારી પાસે કહે છે હેલ્પલાઇન છે. નંદિતા કહે છે યસ સર હેલ્પલાઇન પ્લીઝ, હા કહે છે મારી હેલ્પલાઇન જોઈએ છે. I want to take hello help, અને મારે hello help હેલ્પલાઇન જોઈએ છે. I want to call my auntie, અને હું મારી આંટીને, આંટી એટલે કે કાકી અથવા તો માસીને ફોન કરવા માગું છું. મિસ્ટર પરમાર કહે છે કે ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર, નંદિતા ડાયલ્સ ધ નંબર. પછી મિસ ટિક ટિક ઊભા રહે છે અને મિસ્ટર પરમાર કહે છે કે મિસ ટિક ટિક તમે ઊભા રહો, નંદિતા ડાયલ નંબર ડાયલ કરે છે. નંદિતા કહે છે હેલો આંટી, આંટી કહે છે કે યસ. નંદિતા કહે છે હેલો આંટી આઈ એમ નંદિતા, આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ, એટલે કે છે હા હેલો આંટી, મેં સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ સ્પર્ધામાં ભાગ લીધો છે. આઈ વોન્ટ યુ હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન્સ, હું કહે છે બીજા પ્રશ્ન ઉપર છું. એન્ડ આઈ હેવ ઓનલી વન મિનિટ, અને મારી પાસે ફક્ત એક મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન, ઓકે. મારો સમય શરૂ થાય છે જ્યારે હું તમને પ્રશ્ન કરીશ. આંટી કહે છે ઓકે નંદુ,
આઈ એમ રેડી ટેલ મી. તો કહે છે સારું નંદુ, તું મને, હું તૈયાર છું, મને પૂછ, મને કહે. નંદિતા કહે છે વિચ સી ટચ ગુજરાત, ધ અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી, ધ યલો સી. નંદિતા એની આંટીને પ્રશ્ન પૂછે છે તો આંટી કહે છે આઈ થિંક ઇટ્સ એ ઓર બી, મને લાગે છે કે તે એ અથવા બી હોવું જોઈએ. તો નંદિતા કહે છે ફાસ્ટ આંટી ફાસ્ટ, તમે કહે છે ઝડપી કહો. આંટી કહે છે કે ઓકે યુ હેવ ચૂઝ એ, તારે કહે છે એ ઓપ્શન એ આપેલો છે તે પસંદ કરવાનો છે. ફોન કટ્સ અને ફોન કપાઈ જાય છે. નંદિતા કહે છે ઓહ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. તો નંદિતા કહે છે કે મને લાગે છે કે મારી આંટીએ વધારે ભાર આપ્યો છે એ ઓપ્શન પર. તો મિસ્ટર પરમાર કહે છે મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ પિક્સ. મિસ ટિક ટિક ઝડપથી જઈ રહ્યા છે, તમે ફાઇનલ તમારો જવાબ આપો. નંદિતા કહે છે કે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, મારો છેલ્લો પ્રશ્ન છે કે એનો જવાબ છે એ. મિસ્ટર પરમાર કહે છે કે ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ઓકે કહે છે સારું, ચાલો આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કમ્પ્યુટર શોઝ આન્સર, કમ્પ્યુટર જવાબ બતાવે છે એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, અને તમારા કાકી કહે છે સાચા હતા. યુ વિન અનધર ગિફ્ટ, તમે બીજી એક ગિફ્ટ તમે જીત્યા છો. નંદિતા કહે છે કે ઓકે ઓહ આઈ કેન્ટ બિલીવ ધીસ, હું કહે છે વિશ્વાસ નથી કરી શકતી. થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. હવે તે તેમના સર અને આંટીનો આભાર માને છે. મિસ્ટર પરમાર કહે છે ઓકે નંદિતા કીપ ઇટ અપ, નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે કહે છે આ ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ, ઓકે લેટ સી. હવે કહે છે આ પ્રશ્ન પછી મિસ ટિક ટિક તમને ડિસ્ટર્બ એટલે કે ખલેલ નહીં પહોંચાડે, એટલે કે પછી તમે જવાબ આપવા માટે તમારી પાસે ઘણો ટાઈમ છે, એમાં ટાઈમ નહીં થાય એવું કહે છે. ત્રીજો પ્રશ્ન છે ધ એમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. હવે એમ કહે છે કે ધ એમાઉન્ટ ઓફ વોટર એટલે કે પાણીનો જથ્થો ફ્લોઈંગ ઇન ટુ ટાસ્ક ડબલ એવરી મિનિટ, અને તે પડી રહ્યો છે દર મિનિટે તે ડબલ થઈ રહ્યો છે, પડી રહ્યો છે એટલે કે ટેન્કમાં તે પડી રહ્યું છે, ભરાઈ રહ્યું છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર, અને ટેન્ક કહે છે એક કલાકમાં ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, હવે કહે છે જે ટેન્ક છે તે ફૂલ ભરાતા, હાફ ભરાતા તેને કેટલો સમય લાગ્યો હશે. ઓપ્શન એ 58 મિનિટ્સ, ઓપ્શન બી 30 મિનિટ્સ, ઓપ્શન સી 59 મિનિટ્સ, ઓપ્શન ડી 31 મિનિટ્સ. નંદિતા કહે છે આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી 59 મિનિટ્સ, હું કહે છે તેનો જવાબ જાણું છું, તે જવાબ છે 59 મિનિટ્સ. મિસ્ટર પરમાર કહે છે કે યસ યુ આર રાઇટ, ક્વાઇટ રાઇટ, તું કહે છે ફરીથી સાચી છે. નંદિતા યુ વેન અનધર ગિફ્ટ, અને કહે છે બીજી ગિફ્ટ તું જીતી છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક, હવે તું કહે છે મિસ ટિક ટિકથી તારું ફ્રી એટલે કે આઝાદ છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધી ઓડિયન્સ, હું કહે છે તમારા વિશે કંઈક કહેવા માગું છું આપણા ઓડિયન્સને, ઓડિયન્સ એટલે કે જે જોવા આવ્યા હોય એ લોકોને. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી, નંદિતા એ હોકી રમતની સારી એવી ખેલાડી છે. સી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, તેની કહે છે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતી હતી લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટમાં. લેટ્સ ક્લેપ ફોર ધેટ, ચાલો આપણે તેના માટે તાળીઓ પાડીએ, ક્લેપ એટલે કે તાળીઓ પાડવી. નંદિતા થેન્ક યુ સર. મિસ્ટર મહેતા ઓકે લેટ્સ ગો ઓન, ધ ક્વેશ્ચન ઇઝ, હવે આગળનો પ્રશ્ન છે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન, નીચેનામાંથી કહે છે કયો વાયુ વૃક્ષો શ્વાસ ક્રિયામાં લે છે. ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી
कार्बन डाइऑक्साइड, ऑप्शन सी नाइट्रोजन, ऑप्शन डी मिथेन। वृक्षों श्वास लेवामां कयो वायु ले छे अने एना ऑप्शन आपेला छे, तो नंदिता कहे छे आई थिंक इट इज बी, मने लागे छे के तेनो जवाब बी छे, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ। મિસ્ટર પરમાર કહે છે ઇઝ દેટ યોર ફાઇનલ આન્સર, શું આ તમારો છેલ્લો લખેલ જવાબ છે? નંદિતા કહે છે કે યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, હા કે છે હું ઓપ્શન બી સાથે જવા માગું છું। મિસ્ટર પરમાર લેટ સી, ચાલો જોઈએ। ઉપ્સ ધીસ ઇઝ અ રોંગ આન્સર, આ તમારો કહે છે ખોટો જવાબ છે। You lost the game, તમે રમત હારી ચૂક્યા છો। The correct answer is A, oxygen, અને તેનો સાચો જવાબ છે A, oxygen। તો નંદિતા કહે છે ઓહ, મિસ્ટર પરમાર કહે છે ડોન્ટ વરી, ચિંતા ના કરશો, વેલ પ્લેડ, તમે સારું રમ્યા છો। નંદિતા ટેક યોર સીટ, તમે તમારી હવે સીટ લઈ લો। Now the other contestants keep your finger on the buzzer, હવે કહે છે હવે બીજા જે સ્પર્ધકો છે તે તમારી આંગળીઓ કહે છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ઉપર રાખો। હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, હવે નંદિતા ગેમ ત્રણ પ્રશ્નોના જવાબ આપીને હારી જાય છે, હવે બીજા કોઈ સ્પર્ધકને તે પ્રશ્ન પૂછશે। ચાલો હવે આગળ જોઈએ। મેચ એ વિથ બી, હવે અહીં એમાં કેટલાક શબ્દો આપેલા છે, હવે તેના લગતા તેના જેવા શબ્દો આપણે પાર્ટ બીમાંથી શોધવાના છે। તો પહેલું છે કોમ્પિટિશન એટલે સ્પર્ધા, સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ, એક્સપર્ટ એટલે કે તજજ્ઞ, કોન્ટેસ્ટન્ટ એટલે કે જે સ્પર્ધામાં ભાગ લે છે તે, અને હોસ્ટ એટલે કે એન્કર, જે પ્રશ્ન પૂછતી વખતે જે કંઈ બોલે અથવા જે કંઈ માહિતી બધાને આપે છે તેને હોસ્ટ કહેવાય, એન્કર। હવે આપણે જોઈએ પહેલું કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા, તો તેને લગતો શબ્દ કયો છે? તો કોન્ટેસ્ટ। સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ, તો અહીં આપેલું છે ફંડ ફોર એજ્યુકેશન, શિક્ષણ માટેનું ફંડ। એક્સપર્ટ એટલે કે તજજ્ઞ, તો નોલેજેબલ પર્સન એટલે કે જેનું જેનામાં જ્ઞાન વધારે હોય તેને આપણે એક્સપર્ટ કહી શકીએ। કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધા, કોન્ટેસ્ટન્ટ ભાગ લેનાર, તો એનો જવાબ છે પાર્ટિસિપન્ટ। ઓપ્શન પાંચમું છે હોસ્ટ, હોસ્ટ એટલે કે કંઈક કહેનાર, બોલનાર, તો તેનો જવાબ છે એન્કર। તો મિત્રો આ રીતે આપણે અહીં જવાબ મેં લખેલા જ છે, અહીં પહેલાંની સામે ત્રણ પાડેલું છે, સ્કોલરશિપ અમે પાંચ પાડેલું છે, તો આ રીતે તમારે જોઈન્ટ કરીને તમારી નોટબુકમાં લખવાનું છે। હવે આગળ જોઈએ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ, સ્પર્ધાના હોસ્ટ એટલે કે એન્કર કોણ હતા? તો મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ, આ સ્પર્ધાના જે એન્કર હતા તે મિસ્ટર પરમાર હતા, જે પ્રશ્ન પૂછતા હતા બધાને। વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ, વિકાસને સ્કૂલનું, સ્કૂલ એટલે કે શાળાનું નામ શું હતું? તો ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય, એટલે કે વિકાસની શાળાનું નામ સ્મિત વિદ્યાલય હતું। હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ, વોટ ડઝ હી ડૂ, મિસ્ટર બ્રાઇટ કોણ હતું? તો જવાબ છે, તો મિસ્ટર બ્રાઇટ ઇઝ અ લેપટોપ, અને તે લેપટોપ હતું જે સ્ક્રીન ઉપર જવાબ છે તે બતાવતું હતું। હી ઇઝ અ સ્કોરર, અને તે સ્કોરર પણ હતું, તે માર્ક્સ સ્કોર જણાવતું હતું। હી નોટ્સ સ્કોર્સ, અને તે તમારો કેટલો સ્કોર થયો છે સ્પર્ધકનો તે પણ નોંધતું હતું। હુ ઇઝ મિસ ટિક ટેક, એટલે મિસ ટિક ટિક કોણ હતું? તો મિસ ટિક ટિક ઇઝ અ ક્લોક, કારણ કે તે બધાને એક મિનિટનો સમય આપતા હતા, સમય આપે છે અને તે ક્લોક જ કહેવાય, ઘડિયાળ જ આપે, એટલા માટે અહીં મિસ ટિક ટિક એ ઘડિયાળ હતું એટલે કે ક્લોક। હાઉ મેની ક્વેશ્ચન્સ
ડેડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબના કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હતા? તો નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. નંદિતાએ 3 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હતા. સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના જે વાક્યો આપેલા છે તે સાચા છે કે ખોટા તે કહેવાનું છે. આફ્ટર 3 ક્વેશ્ચન અ કોન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટેક ટેક. એટલે 3 પ્રશ્નોના જવાબ આપ્યા પછી જે સ્પર્ધક છે તેને સમયમાંથી મુક્તિ મળતી હતી, એટલે કે ફ્રી ફ્રોમ મિસ ટેક ટેક. તો આ જે વાક્ય છે તે કેવું છે? સાચું છે. તો અહીં આપણે ટ્રુ લખીશું. બીજું છે, ધેર ઇઝ અ હેલ્પલાઇન ધો વાય વી કેન ટોક ટુ પર્સન. અને એક એવી હેલ્પલાઇન પણ હતી કે જેનાથી આપણે બીજા પર્સન સાથે વાતચીત કરી શકીએ છીએ. તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. હવે જે તજજ્ઞ હતા તે ઇંગ્લિશ ટીચર હતા. તો આ વાક્ય કેવું છે? ખોટું. કારણ કે તજજ્ઞ જે હતા તે સ્કૂલના પ્રિન્સિપાલ જ હતા, ઇંગ્લિશ ટીચર નહોતા. મિસ્ટર બ્રાઇટ ગીવ્સ 1 મિનિટ ટાઈમ ટુ ધી કોન્ટેસ્ટન્ટ. મિસ્ટર બ્રાઇટ હતા તે 1 મિનિટનો સમય આપતા હતા. તો આ વાક્ય કેવું છે? મિસ્ટર બ્રાઇટ, આ વાક્ય ખોટું છે મિત્રો. કારણ કે 1 મિનિટ સમય જે હતો તે કોણ આપતું હતું? તો એ મિસ ટિકટિક આપતા હતા. તો આ વાક્ય પણ ખોટું છે. તો મિત્રો અહીં આપણે ટ્રુ લખેલું છે તો એ ટ્રુ નહીં પણ ફોલ્સ આવશે. મીરાબાઈ બ્રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા. મીરાબાઈએ ગુજરાતી પોએમ ગ્રામ માતા લખી હતી. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. કારણ કે ગ્રામ માતા કાવ્ય તો કવિ કલાપીએ લખ્યું હતું. તો મિત્રો કેવું લાગ્યું વિડીયો? વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.